હેલો સ્ટુડન્ટ શ્યામ એકેડમી તરફથી હું ઝાલા પુષ્પરાંતસિંહ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજથી આપણે રસાયણ વિજ્ઞાનના ધોરણ બારના પાઠ્યક્રમની શરૂઆત કરશું જેવી રીતે તમારી પાસે અગિયારમાની અંદર બે પાર્ટ હતા એવી જ રીતે અહીંયા પણ બારમાની અંદર તમારે બે પાર્ટ ભણવાના આવશે અત્યારે આપણે જે ગયા વખતે પદ્ધતિ હતી એ જ પ્રમાણે આગળ વધશું મતલબ એમ સમજી લેશું કે કાંઈ બોર્ડ તરફથી ફેરફાર કરવામાં આવ્યો નથી જો કાંઈ ફેરફાર થશે તો આપણે એ પ્રમાણે આગળ ફેરફાર કરી લેશું તો જેવું તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એવી રીતે તમારું પેપર છે એ સો ગુણનો હશે પાર્ટ એ અને પાર્ટ બીની અંદર પેલો પાર્ટ છે એ તમારી પાસે પચાસ ગુણનો આવશે અને પાર્ટ બી જે છે એ તમારી પાસે પચાસ ગુણનો હશે એવી રીતે ટોટલ ટોટલ તમારી પાસે સો ગુણનો પેપર હશે પચાસ એમસીક્યુ અને પચાસ માર્ક્સની થિયરી સ્ક્રીનમાં જેમ જોવા મળે છે એમ પચાસ હેતુલક્ષી પ્રશ્નો મતલબ કે તમારી પાસે એમ ક્યુ હશે અને જે પાર્ટ બી છે એના ત્રણ પેટા પ્રકાર છે એનું સબડિવિઝન જોઈએ તો પહેલું છે એ ટૂંકા પ્રશ્નોવાળા મતલબ બબે માર્ક્સવાળા પ્રશ્નો હશે આઠ હશે અને એના કુલ ગુણ સોળ આવશે સેમ એવી જ રીતે આગળ જોઈએ તો બીજા ક્રમાંકમાં ટૂંક જવાબી પ્રશ્નો છે એ છ જેટલા આવશે જે ત્રણ માર્ક્સના હશે એટલા માટે છ તરી અઢાર ગુણ અને છેલ્લે વિસ્તૃત જવાબી અથવા તો મોટા પ્રશ્નો કહી શકાય એવા તમારે ચાર આવશે અને એની અંદર દરેકના ચાર ચાર ગુણ એટલા માટે ચોખ્ખું ચોખ્ખું સોળ આમ ટોટલ બ્રેકિંગ જોશો તમે તો કુલ તમારી પાસે અઢાર પ્રશ્નો અને પચાસ ગુણ થાય છે ચલો હવે અહીંયા આગળ ફોકસ કરજો જેવું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કુલ તમારે સોળ ચેપ્ટર ભણવાના આવશે જેની અંદર એકથી કરીને નવ છે એ પાર્ટ વનમાં છે અને દસથી કરીને સોળ સુધીનાથી પાર્ટ ટુની અંદર તમારે ડિસ્કસ કરવાના રહેશે એમાં શરૂઆતના જે પાંચ ચેપ્ટર છે એ તમારી પાસે ફિઝિકલ કેમિસ્ટ્રી અથવા તો ભૌતિક રસાયણ વિજ્ઞાન કહી શકાય એના જોવા મળશે જ્યારે તમારી પાસે છથી કરીને નવું ચેપ્ટર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના રહેશે જ્યારે પાર્ટ ટુ મતલબ દસથી કરીને સોળ નંબર સુધીના જે ચેપ્ટર છે એ બધા જ તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદરના ભણવાના રહેશે તો એ જ રીતે એ લોકોએ યુનિટનું બ્રેકિંગ પણ આપ્યું છે યુનિટ વનની અંદર બધે બધા ભૌતિક રસાયણ વિજ્ઞાન છે યુનિટ ની અંદર બધે બધા અકાર્બનિક રસાયણ વિજ્ઞાન છે અને યુનિટ ત્રણની અંદર તમારી પાસે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે આપણે શરૂઆત કરશું યુનિટ વનથી જેનામાં ચેપ્ટર નંબર ટુ દ્રાવણ સ્ટાર્ટ કરશું પણ હા અહીં આગળ એક જરૂરથી ડિસ્ક્લેમર એડ કરવા માંગીશ કે આ બ્લુપ્રિન્ટને વળગી ન રહેતા મતલબ થોડું ઘણું અહીંયા આગળ ઉપર નીચે થવાની શક્યતા છે પણ આપણે જેટલી પ્રેક્ટિસ કરશું ટ્રાય કરશું એ બધી આને અનુલક્ષીને હશે કેમ કે દર વખતે જોવામાં આવે છે કે બોર્ડ તરફથી થોડો ઘણો બ્લૂ પ્રિન્ટ કરતાં પેપરની અંદર ફેરફાર હોય છે તો આપણે એ માનસિક રીતે તૈયાર રહેશું કે જે પાર્ટમાંથી ત્રણ માર્ક્સનું પૂછાવાનું હોય એમાંથી જો ચાર માર્ક્સનું પૂછાઈ જાય તો આપણને આવડશે મતલબ અત્યારે તો આપણે બધું જ કરવાનું છે ટેસ્ટની અંદર પણ આપણે તમને રેન્ડમલી પૂછશું તો તમારે આખે આખા એક એક શબ્દ ઉપર ધ્યાન દેવાનું છે અને બીજી એક ખાસ સૂચના કે જ્યારે પણ વિડીયો લેક્ચર સાંભળવા બેસો છો તો ખાલી એમને પિક્ચર જોતા હોય કે કોઈ બીજા વિડીયો જોવો છો એવી રીતે જોતા નહીં નોટબુક પેન સાથે રહીને રાખજો ટેક્સ્ટબુક હોય તો એ સાથે રાખજો અથવા તો આની પીડીએફ ફાઇલ છે એ ડાઉનલોડ કરી લેજો હું તમને લિંક આપી દઈશ ત્યાંથી તમને આખું ચેપ્ટર મળી જશે તો બીજા કોઈ ડિવાઇસમાં એ ખુલ્લી રાખી અને એમાંથી પણ રીડિંગ ચાલુ રાખજો નહીંતર આનો કાંઈ ફાયદો નહીં થાય નીચે ડિસ્ક્રિપ્શનમાં બ્લૂ પ્રિન્ટની અને પાર્ટ વનની બંનેની ગૂગલ ડ્રાઈવની લિંક આપી છે ઓપન કરી અને ડાઉનલોડ કરી લેજો એ તમને હેલ્પ કરશે તો નેક્સ્ટ લેક્ચર માટે જ્યારે પણ આ બેસો છો ત્યારે નોટબુક પેન અને તમારી પાસે પીડીએફ ફાઇલ હોવી જોઈએ આપણે બીજું ચેપ્ટર દ્રાવણો છે એ ચાલુ કરશું ઓકે ફાઇન આજ માટે આટલું ઘણું છે બહુ જલ્દીથી મળીએ છીએ ટેક કેર બાય